નમસ્કાર મિત્રો, ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગાયત્રી મંત્ર તથા જીવન પ્રબંધ. ગાયત્રી મંત્ર એક વૈદિક પ્રાર્થના છે. એમાં સુખના સાધનો કે દુઃખ નિવારણ માટે પ્રાર્થના કરવામાં આવી નથી, પરંતુ પરમાત્માને વિનંતી કરી છે કે જેમણે વરદાન રૂપે જે જીવન આપ્યું છે તેનું નિયોજન અમે સારી રીતે કરી શકીએ. જીવનનો આનંદ તથા સાર્થકતા કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની અનુકૂળતામાં નથી, પરંતુ જીવન જીવનારના દ્રષ્ટિકોણમાં રહેલો છે. જીવન પરમાત્માની અમૂલ્ય ભેટ છે. બ્રહ્મની બધી જ શક્તિઓ માણસમાં પણ રહેલી છે. એકવાર જો અંતકરણમાં દિવ્યતાની અનુભૂતિ કરી લે તો જીવન સાર્થક થઈ જાય છે. ગાયત્રી મંત્ર જીવન દેવતાની સાધનાનો મંત્ર છે. આ મંત્રના દરેક અક્ષરમાં જીવન પ્રબંધના સૂત્રો રહેલા, તેમનો અર્થ જાણીને જીવનમાં અપનાવવાથી આપણો સર્વાંગી વિકાસ થવા લાગે છે. એટલું જ નહીં, તે આત્મિક તથા આધ્યાત્મિક રૂપે પણ સમૃદ્ધ બને છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ નો અર્થ છે પરમેશ્વરની સર્વત્ર હાજરી. અત્યાર સુધી જે પરમાત્મા દૂર લાગતા હતા તેમણે પોતાની સાથે તથા પોતાની અંદર અનુભવવા. મહર્ષિ અરવિંદના શબ્દોમાં કહીએ તો ભગવાનનું દિવ્ય અવતરણ, ત્યારે ભગવાન પોતાના ભક્તના અંતકરણમાં આવીને બિરાજે છે. આમ તો તેઓ સર્વત્ર હાજર હોય છે, પરંતુ આપણે તેમનો અનુભવ કરી શકતા નથી. ગાયત્રી મંત્રનું આ પહેલું ચરણ ભગવાનની દિવ્ય અનુભૂતિ કરાવે છે. ભગવાનની હાજરીની અંતર પ્રકાશિત થઈ જાય છે. મન તથા હૃદયના તમામ વિકારો નષ્ટ થઈ જાય છે. મંત્રના પ્રભાવથી મનુષ્યની મન બીજે ભટકતું નથી તથા તે ખોટા માર્ગે મન જતું નથી. જે રીતે આપણે માતા પિતા કે ગુરુજનોની સામે કોઈ ખરાબ કામ કરી શકતા નથી, એ જ રીતે ઈશ્વરની હાજરીમાં ખરાબ વિચારો આવતા નથી કે અંતકરણમાં ખરાબ ભાવ પણ જાગતો નથી. તેમની હાજરીમાં કોઈ પણ ખોટું કામ થઈ શકતું નથી. આ ઉપરાંત ભગવાન સાથે હોવાનો ભાવને કારણે માણસનો ભય નષ્ટ થઈ જાય છે. આપણે કોઈ અજાણ્યા નિર્જન સ્થાનમાં એકલા હોઈએ ત્યારે ત્યાં કોઈ પોતાનું કે કોઈ વિશ્વનીય વ્યક્તિ મરી જાય તો આપણામાં હિંમત આવી જાય છે. તો પછી સર્વશક્તિમાન સત્તા જો આપણી સાથે હોય તો આપણે અંદરથી એકદમ નિશ્ચિત થઈ જઈએ છીએ. પરમાત્માના દિવ્ય પ્રકાશથી ભાવનાઓની શુક્લતા તથા ખાલી ભાવ દૂર થઈ જાય છે. પ્રભુ તો પવિત્ર પ્રેમનો સાગર છે. જ્યાં તેમનો વાસ હોય ત્યાં કોઈ સમસ્યા રહેતી નથી. આપણને સંતોષ તથા પરમ શાંતિનો અનુભવ થાય છે અને જીવનમાં પૂર્ણતાની અનુભૂતિ થાય છે. તત્સવિતુર્વરેણ્યમ જીવનમાં સર્વશ્રેષ્ઠ વસ્તુને પસંદ કરવાની પ્રેરણા આપે છે. સામાન્ય રીતે આપણા મનમાં અનેક વિચારોની ભીડ હોય છે અને તેના લીધે આપણે માર્ગ ભૂલી જઈએ છીએ. આપણે યોગ્ય બાબતની પસંદગી નહીં કરવાને કારણે અનેક શ્રેષ્ઠ અવસરો ગુમાવી બેસીએ છીએ. આપણે કાર્યો, શબ્દ, વિચારો, માન્યતાઓ, ભાવનાઓ વગેરેની પસંદગી અનેક વાર કરવી પડે છે. માણસ મૌલિક રૂપે સ્વતંત્ર છે. આપણી દરેક પરિસ્થિતિઓ માટે આપણે પોતે જ જવાબદાર છીએ, કારણ કે તેની પસંદગી આપણે પોતે જ કરીએ છીએ. પરિસ્થિતિ અનુસાર જ પ્રારંભ કરાય છે. તે પ્રારંભ માણસે કરેલા કર્મનો જ પરિપાક છે. માણસને પસંદગી કરવાની પૂરી સ્વતંત્રતા છે કે ગરીબી દૂર કરવા, ચોરી કરવી કે પુરુષાર્થ કરવો, તણાવ દૂર કરવા દારૂના પીઠામાં જવું કે ભગવાનના મંદિરે જઈને પ્રાર્થના કરવી. તત્સવિતુર વરેણ્યમ આપણને જીવનમાં હંમેશા શ્રેષ્ઠ વસ્તુ પસંદ કરવાની બોધ કરાવે છે. ભર્ગો દેવસ્ય ધીમહિ આપણને જીવનમાં દેવત્વ, પ્રકાશ, શ્રેષ્ઠતા તથા ઈશ્વરીય દિવ્ય તેજને ધારણ કરવાની પ્રેરણા આપે છે. માણસમાં અપાર શક્તિ રહેલી છે, પરંતુ આપણે તેનો અનુભવ કરી શકતા નથી. આપણે પોતાની પ્રવૃત્તિઓમાં જ અટવાયેલા રહીએ છીએ. આપણે આપણા મૂળના સ્વરૂપને તથા પ્રકાશથી વિખૂટા પડી ગયા છીએ. આપણને લાગે છે કે હજુ જીવનમાં કંઈક મેળવવાનું બાકી છે. તેના માટે આપણે વ્યાકુળ પણ રહીએ છીએ. સાચી વાત તો એ છે કે સુગંધ આપણી અંદર છે, પરંતુ આપણે તેને બહાર શોધીએ છીએ. એ માટે આપણે પ્રયાસ તથા પુરુષાર્થ કરતો કરીએ જ છીએ, પરંતુ દિશા સાચી નથી. સતત યાત્રા તો કરીએ છીએ, પણ ક્યાં જવાનું છે તેની ખબર હોતી નથી. આપણા સમય અને શક્તિ તુચ્છ કાર્યોમાં વેડફી રહ્યા છીએ. આ ભૂલ ભલામણીમાં ચાલ્યા તો કરીએ છીએ, છતાંય આગળ વધી શકતા નથી.
જીવન જીવીએ છીએ તો ખરા, પરંતુ અંધકારમાં ભટકીએ છીએ. જીવનમાં જો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થાય તો જીવનમાં બધા જ દ્વાર ખુલી જાય. એ દ્વાર ખુલવાની તથા અંધકારને દૂર કરવાની ચાવી છે. અંતરાત્મામાં દેવત્વ તથા દિવ્ય પ્રકાશને ધારણ કરો. પસંદગી આપણે કરવાની છે. આદર્શોને પસંદ કરવા શ્રેય કર, પરંતુ તેમને અપનાવવાથી અઘરા છે. માણસ જ્યારે દિવ્ય પ્રકાશને ધારણ કરે છે ત્યારે આપોઆપ સ્વાર્થ, ભય, લાલસા, અહંકાર તથા શુદ્રતા દૂર થઈ જાય છે. એ બધું દૂર થતાં જ મનુષ્યને દેવત્વ જાગૃત થાય છે. એનાથી ઈશ્વરનું દિવ્ય તેજ પ્રગટે છે. માણસ દિવ્યતા તરફ આગળ વધતો જાય છે. દેયો યો નઃ પ્રચોદયાત્. આ જીવનને શુદ્ધ તથા પવિત્ર બનાવવાની પ્રક્રિયા છે. ધીનો અર્થ છે બુદ્ધિ. દલીલો કરનારી, વેપાર કરનારી કે પોતાનું કાર્ય સિદ્ધ કરનારી બુદ્ધિની વાત અહીં નથી, પરંતુ શુદ્ધ તથા દિવ્ય બુદ્ધિનો ભાવ છે. જેમાં સંવેદનાની શ્વાસ હોય, બુદ્ધિ તથા તર્કની માણસ ભૌતિક વસ્તુઓ તો ભેગી કરી શકે છે અને લોકોને ચકિત પણ કરી શકે છે, પરંતુ તે કોઈને સાચો માર્ગ બતાવી શકતો નથી કે પ્રેરણા પણ આપી શકતો નથી, પોતે પણ શ્રેષ્ઠ માર્ગે ચાલી શકતો નથી. એ માટે પવિત્ર બુદ્ધિની જરૂર હોય છે. જે માણસને શ્રેષ્ઠ કાર્યો ચાલવાની પ્રેરણા આપે, માત્ર કોળી બુદ્ધિ જીવનમાં સત્યનો બોધ કરાવી શકતી નથી. એના માટે વિવેકયુક્ત બુદ્ધિ, પરિષ્કૃત બુદ્ધિની જરૂર પડે છે. એવી દિવ્ય બુદ્ધિની પ્રજ્ઞા કહે છે. ગાયત્રી મંત્ર આ છેલ્લા ચરણ દિવ્ય માર્ગદર્શન આપે એવી પવિત્ર બુદ્ધિની યાચના કરવામાં આવી છે. એ દિવ્ય બુદ્ધિ જાગરણ તથા આપોઆપ જ કુળબુદ્ધિનો નાશ થઈ જાય છે. જીવનને ઉદ્વગામી બનીને ઉચ્ચતા તરફ ગતિ કરે છે. આમ જીવનને સફળ તથા પ્રભુ પરાયણ બનાવવા માટે આ છેલ્લા ચરણમાં પોતાની બુદ્ધિને શ્રેષ્ઠ માર્ગે વાળી દેવામાં પ્રાર્થના કરવામાં આવે છે. જય ગુરુદેવ, જય માતાજી.